जो विद्यार्थी मित्रों आपने आगळना वीडियो नी अंदर आज्ञात वाक्यों विषय भण्या था तो आजना वीडियो नी अंदर मित्रों आपने उद्गार वाक्य विषय अभ्यास करेंगे। तो तैयार छो ने तमे बधा? तो जो मित्रों उद्गार वाक्य नी शरूआत सेना थी थाय छे। तो वाक्य नी शरूआत व्हाट हाउ ओफ भूरे अने अलास जेवा शब्दों थी थाय छे अने वाक्यना अंते उद्गार चिन्ह आवे छे। सेना थी शरूआत थाय छे मित्रों व्हाट हाउ ओफ अलास अने भूरे जेवा शब्द थी वाक्य नी शरूआत थाय छे अने वाक्यना अंते उद्गार चिन्ह आवे छे। एटले के तमारे उद्गार वाक्य ओळखवुं होय तो ध्यान शुं राखवानुं? आ पांच शब्द वाक्य में होवा जोईए अने वाक्यना अंते उद्गार चिन्ह होवुं जोईए। एना उपरथी आपणने खबर पड़शे के आ उद्गार वाक्य छे। तो आपणे आगळना वाक्योनी अंदर जेम रिपोर्टिंग वर्ब जोया हता एम आनी अंदर पण आपणे रिपोर्टिंग वर्ब जोईशुं। तो आनी अंदर कुल पांच रिपोर्टिंग वर्ब आवशे। कया कया? एक्सक्लेम्ड विथ जॉय, कोई व्यक्ति खुशीनो भाव दर्शावतो होय त्यारे। एक्सक्लेम्ड विथ प्रेज, कोई व्यक्ति बीजी व्यक्तिना वखाण करतो होय त्यारे। त्रीजा नंबर ऊपर आवशे एक्सक्लेम्ड विथ एप्रिसिएशन, कोई व्यक्ति फक्त देखाव करतो होय त्यारे। पछी चौथा नंबर ऊपर आवशे एक्सक्लेम्ड विथ सरप्राइज, कोई व्यक्ति आश्चर्यचकित थई जाय छे त्यारे। अने नंबर पांच ऊपर आवशे एक्सक्लेम्ड विथ सोरो, कोई व्यक्ति दुखनो भाव दर्शावतो होय त्યારે। આપણે આગળના વાક્યમાં સાત રિપોર્ટિંગ વર્બ હતા પણ એને આપણે ટૂંકમાં કઈ રીતે યાદ રાખ્યા હતા? ઓ રાશિતા, એમ ઉદ્ગાર વાક્યમાં પણ આપણે આ ટૂંકી રીત અપનાવી શકીએ। પાંચ રિપોર્ટિંગ વર્બ યાદ કઈ રીતે રાખશું? જે પાસ, જે ઉપરથી બનશે જોય, પી ઉપરથી પ્રેઇસ, એ ઉપરથી એપ્રિસિએશન, એસ ઉપરથી સરપ્રાઇઝ અને બીજા એસ ઉપરથી બનશે સોર। તો હવે આ વાક્યની અંદર આપણે કન્જક્શન જોઈએ। કન્જક્શન કરીને આપણે જોઈશું ધેટ। હવે બધા વાક્યોમાં આપણે નિયમો જોયા હતા એમ ઉદ્ગાર વાક્યની અંદર પણ આપણે નિયમો જોઈશું। તો આની અંદર આપણે કુલ ત્રણ નિયમો જોવાના છે। તો નંબર એક, વાક્યમાંથી વોટ હાઉ ઓફ હુરે અને અલાસ જેવા શબ્દો દૂર થાય છે। શું મિત્રો? વાક્યમાંથી કુલ પાંચ શબ્દ કયા કયા? વોટ, હાવ, ઓ, હુરે અને અલાસ, આ પાંચ શબ્દો વાક્યમાં હોય એ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે। હવે નંબર બે ઉપર આપણે જોઈશું વાક્યમાં આપેલ કર્તા પ્લસ ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરો। જો ન આપે હોય તો એક વોસથી વાક્યની શરૂઆત કરો। હજી એક વાર રિપીટ કરું મિત્રો, વાક્યની શરૂઆત સેનાથી કરવાની છે? કર્તા પ્લસ ક્રિયાપદથી કરવાની છે। પણ જો વાક્યમાં કર્તા પ્લસ ક્રિયાપદ આપેલું નથી હોતું તો શરૂઆત સેનાથી કરીશું? આપણે એટ વોસથી વાક્યની શરૂઆત કરીશું। હવે નંબર ત્રણ, વાક્યમાં વિશેષણની આગળ વેરી અથવા રિયલી જેવા શબ્દ ઉમેરાય છે। જો મિત્રો વાક્યમાં વિશેષણ આપેલું હોય તો એ વિશેષણની આગળ આપણે કયા બે શબ્દો ઉમેરીશું? વેરી અથવા તો રિયલી। ત્રણે ત્રણ નિયમો મિત્રો ફરજિયાત યાદ રાખવા પડશે। કયા કયા ત્રણ નિયમો? હજી એક વાર રિપીટ કરું છું કે વાક્યમાંથી વોટ, હાવ, ઓ, હુરે અને અલાસ જેવા શબ્દો દૂર થાય છે। નંબર બે ઉપર શું હતું? કે વાક્યમાં આપેલ કર્તા પ્લસ ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરો, જો ન આપેલ હોય તો ઈટ વોસથી વાક્યની શરૂઆત કરો। અને નંબર ત્રણ ઉપર, જો વાક્યમાં વિશેષણ હોય તો વિશેષણની આગળ કયા બે શબ્દો હતા? વેરી અથવા તો રિયલી જેવા શબ્દો ઉમેરાય છે। ખબર પડે મિત્રો? તો હવે જો આપણે એક્ઝામ્પલ ચાલુ કરીએ તો સૌથી પહેલા પહેલો એક્ઝામ્પલ આપણે કર્તાથી શરૂઆત કરીએ। કર્તા આપણી પાસે આપેલો છે વિનય, તો લખો વિનય।
रिपोर्टिंग वर्ब मुकाशे विनय सेड टू विभा विनय विभा ने कहू शू कहू वोट अ ब्यूटिफुल फ्लावर इट इज सुंदर फूल तो वाक्य ना भावार्थ क्यों आव्यो वखाण करे तो आपणे रिपोर्टिंग वर्ब में शू मूकीशू एक्सक्लेम विथ प्रेज पण लखवानुं छे कई रीते ध्यानथी जोजो विनय एक्सक्लेम्ड टू कोने कहे छे तो विभा हवे मित्रों आपणे भावार्थ मूकीशू कयो तो विथ प्रेज હવે આગળના વાક્યોમાં જોયું એ રીતે બે વાક્યને જોડવા માટે આપણે કન્જંક્શન તરીકે શું મૂકીશું ધેટ હવે આપણે વાક્યની શરૂઆત કરીએ નિયમો યાદ રાખજો મિત્રો વાક્યમાં આપણે કર્તા પ્લસ ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરો તો આપણે આ વાક્ય જોવાનું છે વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ તો આ વાક્યની અંદર કર્તા પ્લસ ક્રિયાપદ કોણ આપેલું છે ઇટ ઇઝ તો આપણે જોયું એમ ઇટ ત્રીજા પુરુષમાં આવે એટલે એમાં કોઈ ફેરફાર થાય નહીં એટલે કે ઇટ નું આપણે મૂકી દઈએ ઇટ હવે આપેલું છે ઇઝ તો આપણે કોષ્ટકમાં જોયું એમ ઇઝ આર હોય તો એનું શું થઈ જશે વોઝ અથવા તો વે એક વચન હોય તો વોઝ બહુ વચન હોય તો વે એટલે કે આપણે અહીંયા ઇટ ની જોડે મૂકી દઈએ વોઝ હવે મિત્રો વાક્યમાંથી વોટ હાવ ઓ હુરે અને અલાસ જેવા શબ્દ દૂર થાય છે તો આપણી પાસે વાક્યમાં અહીંયા વોટ આપેલું છે તો આ શબ્દ શું થઈ જશે દૂર થઈ જશે હવે ત્રીજો નિયમ કે વાક્યમાં વિશેષણની આગળ વેરી અથવા રિયલી જેવા શબ્દો ઉમેરાય છે તો આપણી પાસે વિશેષણ શું આપેલું છે બ્યુટીફુલ તો આ બ્યુટીફુલ વિશેષણ છે તો એની આગળ કયા શબ્દ ઉમેરીશું વેરી અથવા તો રિયલી તો આપણે અહીંયા શરૂઆત કરીએ ઇટ વોઝ વોટ જેવો શબ્દ નીકળી ગયો હવે શું મૂકીશું અ વિશેષણની આગળ મૂકી દઈએ વેરી બ્યુટીફુલ અને લાવ ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું નથી પૂર્ણ વિરામ મૂકીશું જો મિત્રો બીજું વાક્ય કોણ બોલે છે દેવિકા દેવિકા સેડ ટુ દેવ દેવિકાએ દેવને કહ્યું શું કહ્યું હાઉ કાઇન્ડ યુ આર તું કેવો દયાળુ છે તો વાક્યનો ભાવાર્થ શું થયો તું કેવો દયાળુ છે તો વખાણ કરે છે તો વખાણ કરતા હોય તો શું લખીશું એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ પણ કઈ રીતે લખવાનું છે જો દેવિકા એક્સક્લેમ્ડ ટુ કોને કહે છે તો દેવને હવે મિત્રો આપણે ભાવાર્થ મૂકીશું શું મૂકીશું વિથ પ્રેઝ હવે આપણે વાક્યને જોડવા માટે કન્જંક્શન મૂકીશું કન્જંક્શન આપણી પાસે શું હતો ધેટ હવે વાક્યની શરૂઆત કરીએ કર્તા પ્લસ ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય તો આ વાક્યની અંદર કર્તા પ્લસ ક્રિયાપદ કોણ છે યુ આર તો યુ એટલે કોણ આપણે આગળના વાક્યમાં વાત કરી હતી આઈ હોય તો પેલા નામનું સર્વનામ મૂકવાનું યુ હોય તો બીજા નામનું સર્વનામ મૂકવાનું તો બીજું નામ આપણને આપેલું છે દેવ જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજું વાક્ય જોઈએ કર્તાની શરૂઆત કરીશું કર્તામાં આપણને આપણી પાસે આપેલું છે દેવિકા દેવિકા સ્ટેટ ટુ દેવ દેવિકાએ દેવને કહ્યું હાઉ કાઇન્ડ યુ આર ટુ કેવો દયાળુ છે તો વાક્યનો ભાવાર્થ કયો આવ્યો મિત્ર વખાણ કરે છે તો વખાણ કરતા હોય તો શું લખીશું એક્સક્લેમ વિથ પ્રેઝ પણ જો તો કઈ રીતે લખીશું દેવિકા એક્સક્લેમ ટુ કોને કહી છે દેવને હવે મિત્રો આપણે વાક્યનો ભાવાર્થ મૂકીશું વિથ પ્રેઝ હવે બે વાક્યોને જોડવા માટે આપણે મૂકીશું કન્જંક્શન તો આપણી પાસે કન્જંક્શનમાં છે ધેટ
मित्रों नियम तो अपने याद ज रखवाना छे। नियम शुं हतो? वाक्यमां आपेल कर्ता प्लस क्रिया प्रत्ये वाक्यनी शरूआत कर। आपणे आ बीजो वाक्य जो तो हाउ काइंड यू आर, तो आमां कर्ता अने क्रियापद कोण छे? यू आर। तो हमणां आपणे वात करी हती आगळना वाक्यमां के आई होय तो पहला नामनुं सर्वनाम मूकवानुं अने यू होय तो बीजा नामनुं सर्वनाम मूकीशुं। એટલે કે આપણી પાસે અહીંયા આપેલું છે યુ, તો યુ પ્રમાણે બીજું નામ કોનું છે? દેવનું। તો દેવનું સર્વનામ શું આવશે? હી। હવે આપેલું છે આ, તો આપણે કોષ્ટક મેનેજર મારો એમ ઇઝર હોય તેનું શું થઈ જશે? વોઝ અથવા તો વેર। એક વચન હોય તો વોઝ મૂકીશું, બહુ વચન હોય તો વેર મૂકીશું। તો આપણે હી ની જોડે શું મૂકીશું? વોઝ। હવે પેલો નિયમ હતો એમ વાક્યમાંથી હાવ જેવા શબ્દો દૂર થાય છે, અને ત્રીજો નિયમ હતો વાક્યમાં વિશેષણની આગળ વેરી અથવા તો રિયલી જેવા શબ્દો ઉમેરાય છે। તો આ આપણું વિશેષણ છે કાઈન, તો એની આગળ આપણે મૂકી દઈએ રિયલી અને કાઈન, છેલ્લે શું મૂકીશું? પૂર્ણ વિરામ। હવે મિત્રો તમને એવું કન્ફ્યુઝન હશે કે વેરી ક્યારે મૂકવાનું અને રિયલી ક્યારે મૂકવાનું। એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે વાક્યમાં વોટ આપેલું હોય ત્યારે વેરી મૂકવાનું, અને જ્યારે વાક્યમાં હાવ આપેલું હોય ત્યારે રિયલી મૂકીશું। હજી એક વાર રિપીટ કરું મિત્રો, જ્યારે વાક્યમાં વોટ હોય ત્યારે શું મૂકીશું? આપણે વેરી મૂકીશું, અને જ્યારે વાક્યમાં હાવ હોય ત્યારે આપણે શું મૂકીશું? રિયલી મૂકીશું। તો જોવો તો ત્રીજું વાક્ય કરતા તરીકે આપેલું છે મનીષ। મનીષ સેડ ટુ મેઘા, મનીષે મેઘાને કહ્યું વોટ અ નાઇસ આઈડિયા, કેવો સરસ વિચાર છે। મનીષે મેઘાને કહ્યું કેવો સરસ વિચાર છે। તો વાક્યનો ભાવાર્થ કયો? કેવો વખાણ કરે છે। તો વખાણ કરતા હોય તો શું મૂકીશું? આપણે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, પણ કઈ રીતે લખીશું? મનીષ એક્સક્લેમ્ડ ટુ કોને ગઈ છે મિત્રો? મેઘાને ગઈ છે, એટલે આપણે અહીંયા લખીશું મેઘા। હવે આપણે વાક્યનો ભાવાર્થ મૂકીશું, ભાવાર્થ કર્યો હતો વિથ પ્રેઝ, હવે બે વાક્યોને જોડવા માટે મિત્રો આપણે કન્જક્શન મૂકીશું। કન્જક્શનમાં આપણી પાસે શું હતું? ધેટ હતું, એટલે અહીંયા મૂકીશું ધેટ। હવે આપણે વાક્યમાં જોવો તો વોટ અ નાઇસ આઈડિયા, તો આપણો નિયમ શું હતો મિત્રો? વાક્યમાં આપેલ કર્તા પ્લસ ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરો। તો જોવો તો વાક્યની અંદર તમને કર્તા પ્લસ ક્રિયાપદ દેખાય છે? નથી દેખાતો, તો શું કરીશું? તો જોવો આપણો નિયમ, કર્તા પ્લસ ક્રિયાપદ ન આપેલ હોય તો વાક્યની શરૂઆત આપણે શેનાથી કરીશું? ઇટ વોઝથી કરીશું। તો આપણે અહીંયા મૂકી દઈએ ઇટ વોઝ। હવે વાક્યમાંથી વોટ જેવા શબ્દો દૂર થાય છે, પછી શું આવશે? અ, અને વિશેષણની આગળ કયા શબ્દો મુકાય છે? વેરી અથવા તો રિયલી, પણ શું કીધું તું મેં? વોટ હોય તો વેરી અને હાવ હોય તો રિયલી। અહીંયા વોટ આપેલું છે એટલે આપણે મૂકીશું વેરી નાઇસ આઈડિયા। જો મિત્રો ચોથું વાક્ય કોણ બોલે છે? પંકજ। કોણ બોલે છે? પંકજ। પંકજ સેડ ટુ પરિતા, પંકજે પરિતાને કહ્યું, શું કહ્યું? હુરે આઈ હેવ વોન ધ મેચ, અરે હું મેચ જીતી ગયો। તો વાક્યનો ભાવાર્થ કયો છે? ખુશી દર્શાવે છે, એટલે કે પંકજ પરિતાને કહે છે કે હું મેચ જીતી ગયો। તો આપણે શું મૂકીશું રિપોર્ટિંગ વર્બમાં? એક્સક્લેમ્ડ વિથ જોય, પણ લખશું કઈ રીતે? એક્સક્લેમ્ડ ટુ કોને કહે છે? પરિતાને કહે છે, એટલે અહીંયા લખીશું આપણે પરિતા। હવે વાક્યનો ભાવાર્થ શું હતો? વિથ જોય। હવે બે વાક્યોને જોડવા માટે આપણે કન્જક્શનમાં મૂકીશું ધેટ। હવે જો મિત્રો વાક્યમાંથી હુરે જેવા શબ્દો દૂર થાય છે, વાક્યમાં આપેલ કર્તા પ્લસ ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરવાની છે, તો કર્તા તરીકે આપેલું છે આઈ અને ક્રિયાપદ તરીકે છે હેવ,
वन आपणे વાત કરી એમ આઈ હોય તો પહેલા નામનું સર્વનામ યુ હોય તો બીજા નામનું સર્વનામ તો અહીંયા આઈ પ્રમાણે બેનું નામ છે પંકજનું તો પંકજનું સર્વનામ શું લાગશે હી હવે છે હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ તો આપણે કોષ્ટકમાં જોયું હતું હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હોય કે ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે એનું શું થઈ જાય હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે હેવ નું થઈ ગયું હેડ प्लस पास्ट पार्टिसिपल में वन द मैच जो मित्रों आगे चलो एग्जांपल कौन बोले से ध्रुवी बोले से એટલે અહીંયા લખીશું ધ્રુવી ધ્રુવીએ ધ્રુવને કહ્યું શું કહ્યું અલાસ અરે રે આઈ મિસ ધ બસ હું બસ ચૂકી ગઈ તો કયો અવાજ આવ્યો ગેસ કરી શકો તમે तो दुख नो भाव दर्शावे छे बस चूकी गई तो दुख नो भाव दर्शावे छे એટલે શું લખીશુ એક્સક્લેમ્ડ વિથ સોર લખશું કઈ રીતે એક્સક્લેમ્ડ તો કોને ગઈ છે તો ધ્રુવને ગઈ છે અને ભાવાર્થ આપણે મૂકીશું વિથ સોર હવે બે વાક્યને જોડવા માટે આપણે કન્જંક્શન મૂકીશું તો કન્જંક્શનમાં શું આવશે હવે આપણી પાસે વાક્ય છે એમાં જો અલાસ જેવા શબ્દ દૂર થશે અને કર્તા પ્લસ ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરીશું કર્તા છે આઈ ક્રિયાપદ છે મિસ તો આઈ હોય તો કયું સર્વનામ આવશે પહેલા નામનું સર્વનામ આવશે પહેલું નામ કોનું છે ધ્રુવીનું તો ધ્રુવીનું સર્વનામ શું લાગશે શી હવે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે તો મિત્રો કોષ્ટકમાં નજર કરો કે જ્યારે પણ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસકેઈએસ વાળું રૂપ હોય તો ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે એનું શું થઈ જશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થશે તો મિસ નું થઈ જશે મિસ અને ધ બસ પણ છેલ્લે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું નથી શું મૂકીશું પૂર્ણવિરામ મૂકીશું હેલો ફ્રેન્ડ્સ જો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર આગળ ઘણા બધા વાક્યો શીખી ગયા જેમ કે વિધાન વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય છે ઉદ્ગાર વાક્ય છે તો આજના વિડિયોની અંદર આપણે પરવાનગી માંગતા વાક્યો વિશે ભણીશું તો જો મિત્રો પરવાનગી માંગતા વાક્યોની ઓળખ શેના ઉપર દેખાય છે તો બોર્ડ ઉપર જુઓ કોઈ પણ વ્યક્તિ પાસે પરવાનગી માંગી ત્યારે વાક્ય સામાન્ય રીતે આજ્ઞા આપે છે એટલે કે આપણે આગળ આજ્ઞા વાક્ય વિશે અભ્યાસ કર્યો તો આ બસ એના જેવા જ વાક્યો છે એટલે કે કોઈ પણ વ્યક્તિ પાસે તમારે પરવાનગી એટલે કે મંજૂરી માંગવી હોય ત્યારે વાક્ય સામાન્ય રીતે કેવું હોય આજ્ઞા હોય છે તેથી વાક્યમાં ફેરફાર આજ્ઞા વાક્ય પ્રમાણે થાય છે વાક્ય આજ્ઞાત વાક્ય પ્રમાણે ફરશે તો વાક્યની શરૂઆત શેનાથી થશે તમારે ઓળખ કરવી હોય વાક્યની તો વાક્યની શરૂઆત લેટ થી થાય છે એલ એ ટી વાક્યની શરૂઆત શેનાથી થાય છે મિત્રો લેટ થી થાય છે જો કે એની અંદર રિપોર્ટિંગ વર્બ શું આવશે રિક્વેસ્ટેડ આવશે હમણાં આપણે આગળ નિયમમાં વાત કરી એમ કે કોઈ પણ વ્યક્તિ પાસે પરવાનગી માંગે ત્યારે વાક્ય આજ્ઞાત એટલે વિનંતી કરવી પડે વિનંતી કરીએ તો રિપોર્ટિંગ વર્બ શું મુકાશે રિક્વેસ્ટેડ મુકાશે અને કન્જંક્શન માં આપણે મુગા છે ટુ તો જો બધા વાક્યોની જેમ આ વાક્યની અંદર પણ આપણે એક નોટ સૂચના જોવાની છે તો શું છે સૂચના કે વાક્યમાં લેટ ની જગ્યાએ અલો અથવા પરમિટ મુકાય છે બંને શબ્દો મિત્રો નથી મુકવાના ફક્ત એક જ શબ્દ મુકવાના અલો કોણ અથવા તો પરમિટ મુકવા ઓકે તો ચલો આપણે આ વાક્યની શરૂઆત કરીએ આપણી પાસે પહેલું વાક્ય આપેલું છે જો તો શું છે કે મનીષ સેડ ટુ મનીષા મનીષે મનીષાને કહ્યું શું કહ્યું લેટ મી ડ્રિંક ધ કોલ્ડ ડ્રિંક કે મને ઠંડુ પીણું પીવાની પરવાનગી આપ તો જો વાક્ય કઈ રીતે બદલીશું આપણે શરૂઆત કરીએ કર્તાથી આપણી પાસે કર્તામાં આપેલું છે મનીષ तो સૌથી પહેલા લખીએ મનીષ
હવે આગળના વાક્યમાં કરતા ત્યારે સેડ ટુ ની જગ્યાએ આપણે મૂકીશું રિપોર્ટિંગ વર્ક તો આપણી પાસે રિપોર્ટિંગ વર્કમાં શું આપેલું છે રિક્વેસ્ટેડ તો મનીષ કોને વિનંતી કરે છે તો મનીષા એટલે અહીંયા લખીશું આપણે મનીષા હવે બે વાક્યોને જોડવા માટે આપણે મૂકીશું કન્જંક્શન તો આપણી પાસે કન્જંક્શન આપેલું છે ટુ હવે મિત્રો આગળ નિયમમાં વાત કરીને લેટ ની જગ્યાએ શું મુકાય છે અલો અથવા તો પરમિટ બે માંથી એક શબ્દ મૂકવાનો બંને શબ્દ નહીં મૂકવા તો આપણે અહીંયા મૂકી દઈએ અલો હવે આપણને વાક્યમાં આપેલું છે મી તો મી એટલે કોણ મનીષ કે મનીષા તો મનીષ તો આપણે કોષ્ટક જોયો તો એ રીતે કે આઈ નો મી તો મનીષ સેમાં આવશે હિમા આવશે તો એ પ્રમાણે મી નું શું થઈ જશે હિમ થશે ખબર પડે મિત્રો તો ચલો અહીંયા મી ની જગ્યાએ આપણે શું મૂકીશું હિમ હવે આખું વાક્ય જેમ આપેલું છે તેમનું નામ મૂકી દઈશું શું આવશે ડ્રિંક ધ કોલ્ડ ડ્રિંક ચલો મિત્રો બાજુમાં બીજું વાક્ય રાજેશ સેડ ટુ રાધા રાજેશે રાધાને કહ્યું શું કહ્યું લેટ મી ગો ટુ ધ ઓફિસ મને ઓફિસે જવાની મંજૂરી આપ તો કર્તા કોણ છે રાજેશ એટલે સૌથી પહેલા આપણે લખીશું રાજેશ હવે આગળના વાક્યમાં કર્યું કે સેડ ટુ ની જગ્યાએ મૂકીશું રિપોર્ટિંગ વર્ક તો આપણી પાસે રિપોર્ટિંગ વર્કમાં શું આપેલું છે રિક્વેસ્ટેડ જો તો મિત્રો કોને વિનંતી કરે છે રાધા તો અહીંયા લખીશું આપણે રાધા હવે બે વાક્યોને જોડવા માટે આપણે કન્જંક્શન મૂકીશું ટુ હવે મિત્રો અહીંયા આપેલું છે ને તો લેટ ની જગ્યાએ શું મૂકાશે અલો અથવા તો પરમિટ તો આ વાક્યની અંદર આપણે પરમિટ મૂકીશું એટલે અહીંયા લખીશું ટુ પરમિટ હવે આપેલું છે મી તો મી એટલે કોણ થાય મિત્રો રાજેશ કે રાધા તો રાજેશ તો રાજેશ સેમાં આવશે હિમા આવશે તો હમણાં આપણે જોયું તે રીતે આઈ નું મી થાય રાજેશ હિમા આવે તો હિ પ્રમાણે શું થઈ જશે મી નું હિમ થશે એટલે અહીંયા આપણે લખી દઈએ હિમ ગો ટુ ધ ઓફિસ ચલો મિત્રો ત્રીજું વાક્ય કોણ છે તરુણ ચલો મિત્રો સેડ ટુ ની જગ્યાએ આપણે મૂકીશું રિપોર્ટિંગ વર્ક તો રિપોર્ટિંગ વર્ક માં શું આવશે રિક્વેસ્ટેડ કોને વિનંતી કરે છે તો તાન્યા બે વાક્યોને જોડવા માટે આપણે કન્જંક્શન મૂકીશું તો આપણી પાસે કન્જંક્શન માં શું છે ટુ ચલો લેટ આપેલું છે તો લેટ ની જગ્યાએ આપણે શું મૂકીશું અલો અથવા તો પરમિટ તો આપણે શું લખીશું અલો હવે અહીં આપેલું છે હિમ તો હિમ છે એ મિત્રો શેમાં આવશે ત્રીજા પુરુષમાં આવશે જો જ્યારે વાક્યમાં ત્રીજો પુરુષ આપેલો હોય ત્યારે કોઈ ફેરફાર થાય નહીં એટલે કે હિમ નું શું લખીશું હિમ જ રહેવા દઈશું હિમ આખું વાક્ય હિમ નું એમ ચેક ધ હાઈ ચલો હવે મિત્રો ચોથું વાક્ય કરતા કોણ છે સુનીતા સેડ ટુ ની જગ્યાએ આપણે મૂકીશું રિપોર્ટિંગ વર્ક શું આવશે રિક્વેસ્ટેડ કોને વિનંતી કરે છે તો સુનિલ ને
બે વાક્યને જોડવા માટે આપણે કન્જંક્શન મૂકીશું, શું આવશે? તો હવે આપેલું છે લેટ, તો લેટ ની જગ્યાએ શું મૂકાશે? અલો અથવા તો પરમિટ, તો આપણે વાક્યમાં મૂકી દઈએ પરમિટ. હવે આપેલું છે મી, તો મી એટલે કોણ? સુનિતા કે સુનિલ? તો સુનિતા. તો સુનિતા નું સર્વનામ શું લાગે? સી. તો સી નું શું થઈ જશે? હર. તો મી પ્રમાણે શું આવશે? હર. હવે આખું વાક્ય એમ એમ મૂકીશું, શું લખીશું? સી અ મો. તો મિત્રો હવે આપણે દરખાસ્ત સૂચક વાક્યો વિશે અભ્યાસ કરીએ છીએ. તો જોવો તો દરખાસ્ત સૂચક વાક્યની શરૂઆત સેનાથી થાય છે? તો લેટ્સ થી થાય છે. લેટ અસ એટલે એને શોર્ટમાં આપણે બોલીશું લેટ્સ થી થાય છે. સેનાથી થાય છે મિત્રો? વાક્યની શરૂઆત લેટ્સ થી થાય છે. તો બધા વાક્યની જેમ આ વાક્યમાં રિપોર્ટિંગ હોય તો આપણે મૂકીશું સજેસ્ટેડ ટુ. ઓનલી સજેસ્ટેડ નહીં, શું મૂકીશું? સજેસ્ટેડ ટુ. અને કન્જંક્શન ની અંદર આપણે મૂકીશું ધેટ. હવે આ વાક્યમાં પણ એક નોટ યાદ રાખવાની છે, લેટ્સ ની જગ્યાએ શું મૂકાશે? ધે શુડ મૂકાશે. લેટ્સ ની જગ્યાએ ધે શુડ મૂકાય છે. તો મિત્રો હવે આપણે વાક્યની શરૂઆત કરીશું. તો જો કર્તા કોણ આપેલો છે આપણને? કીર્તન. હવે સેડ ની જગ્યાએ આપણે મૂકીશું રિપોર્ટિંગ વર્બ, શું આવશે? સજેસ્ટેડ ટુ. કોને કહે છે? તો ક્રિના. હવે બે વાક્યોને જોડવા માટે આપણે મૂકીશું કન્જંક્શન, શું આવશે? ધેટ. હવે મિત્રો વાક્યમાં આપણને આપેલું છે લેટ્સ, તો સૂચનામાં જોયું એ રીતે લેટ્સ ની જગ્યાએ શું મૂકીશું આપણે? ધે શુડ મૂકીશું. એટલે અહીંયા લખીશું ધે શુડ. હવે આખું વાક્ય જેમ આપેલું છે એમ મેં મૂકી દેવાનું, શું લખીશું? ગો ફોર અ પિકનિક. જો મિત્રો બીજું વાક્ય કર્તામાં આપણને આપેલું છે મનીષ, સેડ ટુ ની જગ્યાએ મૂકીશું રિપોર્ટિંગ વર્બ, શું મૂકીશું? સજેસ્ટેડ ટુ. કોને કહી છે? તો મનીષા. બે વાક્યોને જોડવા માટે મિત્રો હવે આપણે શું મૂકીશું? કન્જંક્શન. કન્જંક્શન માં લખીશું ધે. પાછું લેટ સમજો, તો લેટ્સ નો શું થઈ જશે? ધે શુડ. આખું વાક્ય જેમ આપેલું છે એમ એમ મૂકી દઈશું સી અ મૂવી. ઓકે મિત્રો, ખબર પડે? તો જો તો હવે ત્રીજું વાક્ય કોણ બોલે છે? રાજેશ. સેડ ટુ ની જગ્યાએ રિપોર્ટિંગ વર્ડ માં શું આવશે? સજેસ્ટેડ ટુ. કોને કહી છે મિત્રો? તો રાધા. બે વાક્યોને જોડવા માટે આપણે મૂકીશું કન્જંક્શન. કન્જંક્શનમાં શું આવશે? ધે. હવે જો તો મિત્રો અહીંયા આવ્યું લેટ્સ, તો લેટ્સ નું શું થઈ જશે? ધે શુડ. વાક્ય જેમ આપેલું છે એમ મેં મૂકી દો. પ્લે જો મિત્રો હવે આગળ ચોથું વાક્ય કર્તામાં કોણ છે? તરુણ. સેરીટુની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? રિપોર્ટિંગ વર્બ, શું હતો? રિપોર્ટિંગ વર્બ. સજેસ્ટેડ ટુ. કોને કહી છે? તાનિયા. હવે બે વાક્યોને જોડવા માટે આપણે કન્જંક્શન મૂકીશું, તો આ વાક્યની અંદર કન્જંક્શનમાં હતું ધે.
હવે જો તો લેટ્સ આપેલું છે તો લેટ્સ નું શું થશે દે શુડ પછી નું વાક્ય ડ્રિંક અ સોડા ખબર પડે મિત્રો તો હવે જો છેલ્લું વાક્ય કર્તામાં કોણ છે સુનીતા સેઈડ ટુ ની જગ્યાએ આપણે મૂકીશું રિપોર્ટિંગ વર્ડ શું આવશે સજેસ્ટેડ ટુ શું મૂકીશું રિપોર્ટિંગ વર્ડ સજેસ્ટેડ ટુ કોને કહી છે સુનિલ હવે બે વાક્યોને જોડવા માટે આપણે મૂકીશું કન્જક્શન કન્જક્શનમાં આપણી પાસે છે ધેટ હવે જો તો મિત્રો લેટ્સ આપેલું છે તો લેટ્સ ની જગ્યાએ આપણે શું મૂકવાનું સૂચના પ્રમાણે ધે શુડ પછીનું વાક્ય જેમ આપેલું છે એમ મૂકી દઈશું રીડ એન ઇંગ્લિશ બુક